રાજપીપળામાં સાહિત્ય અમૃત યાત્રા રથનું આગમન. રાજપીપળાના વતની અને ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવનાર જાણીતા સાહિત્યકાર અને નવલકથાકાર સ્વર્ગસ્થ પ્રિયકાંત પરીખ, હિન્દી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ડૉક્ટર સુરેન્દ્ર કે દોશી, સૂફી સંતકવિ ભજનીક સત્તાશ્યા બાપુના નિવાસસ્થાને સાહિત્ય અમૃત યાત્રાનો રથ પહોંચ્યો હતો અને ત્રણેયનું ગુજરાતી સાહિત્યક અસ્મિતાનું ગૌરવગાન કરાયું હતું. ત્રણેયના નિવાસસ્થાને સાહિત્ય અમૃત યાત્રાનો રથ પહોંચ્યો હતો અને રાજપીપળાના સાહિત્યકારોએ પુષ્પાંજલિ અને કાવ્ય પઠન કરી સાહિત્યકારોને યાદ કર્યા હતા, જેમાં સૌપ્રથમ લાલ ટાવર સિંધીવાડ ખાતે આવેલા સૂફી સંત કવિ સતાશા બાપુના નિવાસસ્થાને તેમનું ગૌરવગાન ગવાયું હતું. આ પ્રસંગે રાજપીપળાના સાહિત્યકારો દીપક જગતાપ, પ્રોફેસર હિતેશ ગાંધી, ડૉક્ટર અશોક શાહ, ઉમેશ કુમાવત અને ભાવિકાબેન પટેલની ઉપસ્થિતિમાં કવિ સતાશા બાપુના પરિવારજનો અબ્દુલ ગફારખાન પઠાણ, મુન્નાભાઈ તેમજ નાસિહાબેન પઠાણ પરિવારજનોનું તથા કવિ સતાશા બાપુનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમના પરિવાર વતી અબ્દુલ ગફારખાન પઠાણે સતાશા બાપુના જીવન અને કવન વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર સાહિત્યકાર દીપક જગતાપે ગુજરાતી સાહિત્ય અકાદમીનો અને આ કાર્યક્રમના સંકલનકાર દર્શનાબેન વ્યાસનો સુપેરે પરિચય કરાવ્યો હતો. દીપક જગતાપે સતાશા બાપુ અને પ્રિયંકાંત પરીખનો તથા ડૉક્ટર અશોક શાહે ડૉક્ટર સુરેન્દ્ર દોશીનો પરિચય આપ્યો હતો. ત્રણેયના નિવાસસ્થાને જય સાહિત્યકારોની તસવીરોને પુષ્પાંજલિ અર્પી હતી અને તેમની સ્મૃતિમાં રાજપીપળાના સ્થાનિક સાહિત્યકાર કવિઓ સર્વશ્રી દીપક જગતાપ, પ્રોફેસર હિતેશ ગાંધી, ડૉક્ટર અશોક શાહ, ઉમેશ કુમાવત અને ભાવિકાબેન પટેલની ઉપસ્થિતિમાં કવિએ પોતાની કાવ્ય રચનાનું પઠન કર્યું હતું. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. જણાવતા આનંદ થાય છે કે અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. આપણા દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે. એના ઉપલક્ષમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. ખાસ કરીને સાહિત્યકારો માટે ગૌરવ અને આનંદની વાત એ છે કે ગુજરાતી સાહિત્ય અકાદમી એક અમૃત સાહિત્ય યાત્રા કાઢી રહી છે અને ગુજરાતના 75 જેટલા સાહિત્યકારો જ્યાં ગુજરાતમાં વસેલા છે ત્યાં એમના નિવાસસ્થાને જઈને એમનું સન્માન થાય, એમનું ગૌરવ થાય, એ ગામનું ગૌરવ થાય, એ સાહિત્યકારનું ગૌરવ થાય એ માટે આ સાહિત્ય અકાદમીએ ગુજરાત સાહિત્ય યાત્રા કાઢી છે. છેલ્લા દક્ષિણ ગુજરાતમાંથી એક મહિનાથી આ યાત્રા નીકળી રહી છે, એનો રથ ફરી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં લગભગ વાપી, નવસારી, દમણ ત્યાંથી થઈને અત્યારે નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. આજે રાજપીપળાની અંદર આ રથ આવ્યો છે. રાજપીપળા માટે આનંદ અને ગૌરવની વાત એ છે કે રાજપીપળામાં 3 સાહિત્યકારોનું આજે સન્માન થઈ રહ્યું છે. સૌથી પહેલાં લાલ ટાવર સિંધીવાર પાસે સૂફી સંત કવિ સત્તારસા બાપુ, કે જેઓ સારા ભજનીક અને ગાયક હતા, એમના નિવાસસ્થાને અમે ગયા અને ત્યાં એમના પુષ્પહાર કરીને, એમનું ગુણગાન ગાઈને એમના પરિવારોનું સ્વાગત કર્યું અને એમના સાહિત્ય વિશે ચર્ચા કરી અને અમારા સાહિત્યના મિત્રોએ કવિતા વાંચન કરીને સાહિત્યની ચર્ચા કરી. અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ દોલત બજારની અંદર ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર પ્રિયકાંત પરીખનું જે નિવાસસ્થાન પાછળ તમે જોઈ શકો છો. જોકે અત્યારે એમનું કોઈ પરિવારજન અહીંયા નથી, પણ એમનું આ નિવાસસ્થાન અહીંયા ઉપસ્થિત છે અને એ નિવાસસ્થાન પાસે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. એટલા માટે કે ગુજરાતના જે પ્રિયકાંત પરીખ જે છે એ ખૂબ મોટા નવલકથાકાર હતા. એમણે 100 વધુ પુસ્તકો, નવલકથાઓ, વાર્તાઓ લખી હતી અને ગુજરાત સમાચાર જેવા દૈનિકની અંદર 1 વર્ષ સુધી